સાધામે તમામ વેપારીઓ દ્વારા સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. સમગ્ર કચ્છ ગુજરાતમાં કોરોનાના પ્રવાહે વેગ પકડ્યો છે ત્યારે માંડવી તાલુકાના ગઢશીસા ગામે પણ સંક્રમણ અટકવાનું નામ નથી લેતું અને કોરોનાની ચેન દિવસા દિવસ મોટી થતી જાય છે ત્યારે આ ચેનને અટકાવવા માટે સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ વેપારીઓ પોતાના કામકાજ અને દુકાનો ચાલુ રાખશે અને બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય જાગૃત વેપારીઓએ લીધો છે અને આ નિર્ણયમાં ગામના લગભગ વેપારીઓએ સારો એવો પ્રતિસાદ પણ આપ્યો છે. માત્ર મેડિકલ સ્ટોર, દવાખાના તેમજ દૂધની ડેરીઓ સિવાય આખું ગામ લોકડાઉનમાં જોડાશે, સિવાય કે 2-3 પાનના ગલ્લાવાળા કે નાની દુકાનમાં છાસ દૂધના પાઉચ વેચવાવાળાઓ અને 1-2 ચાની હોટલ ખુલ્લી રાખે છે. ખાસ કરીને ભેલ, દાબેલી, કડક અને રગડાવાળાએ તો આખા દિવસ પોતાના કામકાજ બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉનમાં સારો એવો પ્રતિસાદ આપ્યો છે અને હવે લોકોએ જાગૃત થવું પડશે અને કામ વગર ખોટી રીતે ઘરથી બહાર ન નીકળવું અને જે લોકો ઘરની બહાર નીકળે છે તે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને વારે ઘડીએ સેનિટાઈઝરનો ઉપયોગ કરે. ઘરની કોઈ પણ વ્યક્તિને તાવ, માથું કે શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણ દેખાય તો બિલકુલ ગભરાયા વગર, બેદરકારી કર્યા વગર ડોક્ટરને દેખાડી ડોક્ટરની સલાહ મુજબના રિપોર્ટ કરાવીને સારવાર લેવાની તેવા ગામના સામાજિક આગેવાનોએ સૂચનો આપ્યા હતા. રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છકાર ટીવી ન્યૂઝ, ગઢશીસા.